મારી મા દગાવડી, મારી બહેનડી, મારા બાપ સાવડી. જગતની માજપા કોઈ માતાજીના માંડવામાં જાય નહીં. નાની દાદા અને નાની દાદા અવસ્થા માણસો, એ બધું આમાં ન બોલ બોલ કરવાનું હોય તમને તમને નથી ખબર પડતી કે અમારે બે જવું પડે. માંડવાની કંકુતરી આવી છે, હાલ આપણે જાય બધા. તેથી મારા બાપ નાણી આવી એવું કીધું. મારા શેષ તેના મારા મેણા ખાવા, મારાથી દેવીને ખવડાવાય નહીં, કઈ મારી નાતને હું શેષ કરાવી શકું નહીં, અને એ મેણું અમારથી ખમાય નહીં બાપ. પાટ નાખીને પૂછવા મળી આ બાર જગ મેણા થઈ રાખીશ. મરમાદ ગાવડી પાસડી બોલે બોલે એ મારા વિશ્વાસી, મારા વિશ્વાસી. નાણીઓ નાણીઓની વસ્તી મારી દગાવડી ની, મારી પાસડી ની કીધી કરી તો હું પાસડી દગાવડી એની ઘર વાત માંગુ. દાદા નાણી કીધું બોલ ને મારી તો પાંસડી દગાવડી કે
ઈ મારે નાણી અને નાણીની વસ્તા નહીં કરવાનું બા. તેથી નાણી દાદા ના બે દીકરા હતા, મોટા કરશન દાદા અને નાના શ્યામા દાદા. મને જંગલ ની માલ પર જ્યાં જ્યાં વનસો ને બધા વન ની માલ પર સદન નો હોય અને ઘેરે ઘેરે સીતા નાદવી નો હોય બાપ. તેની મારીમાં મારા બાપ નાણિયા મારી માં પાંસડીના વ્યવહાર નો મારા બાપ પાંસડીના ધર્મ નો આ થી એની મારી પાસે ગવિયો માંગ્યો. જ્યાં ગવિયો માંગ્યો ત્યાં મારી બાપ પાંસડી દગાવડી બોલી કે આ જગ્યા ની મારી મારા દાંત ના વીણા કરવા છે, આ જગ્યા ની મારી પાસે મારો મધુર ચીલાવો, આ જગ્યા ની પાલપા મારા નાણિયા પાસે ભાંગન નો ગણુકો મારે ખાવો છે. મારી દેવી માંગણી કરે છે આ જગ્યા ની માલપા એક મોટી કણકો ખાવો. તેથી હરિદાદા એ કીધું તાવા કરો, નાળિયેર કરો, હુકડી કરો, ચોખા કરો, પણ લીલું નાળિયેર નો આપતા જાઓ મારી એક દી બે દી કાઢ્યા દેવી ને ઘણું પૂછ્યું પણ દેવી એ ના પાડી કે મારે તો લીલા શરીફ જ જોઈ બાપ. હરિદાદા એ કીધું કે બહુ દેકારો ન કરશો, દાખલા ભૂંગળો ન વગાડશો, જાઓ કરી નાખો. નાની દાદા જતા રહ્યા, શ્યામા દાદા જતા રહ્યા,
શ્યામા દાદા જતા રહ્યા, મોહન દાદા જતા રહ્યા, પણ એનું આ જગ્યાની માલપા કાશી દૂર પડ્યું છે, એના યાંધાણ પડ્યા છે. એ હગડે હગડે હાલો દેવી મળે, હગું મળે, નાચ મળે, ભયું મળે, બધું મળે. નવા હગડ માથે નો હાલ, ઘરના કાયદા નો હતો. જો એના હગડે હાલશો ને તો દેવી હામી દીધી. પણ ભૂંગળું હતી અહીંયા વગાડે તો પાંચ સંભળાય. આ જગ્યાની માલમાં મારો બાપ શ્યામલો, મારો બાપ નાણિયો, બાપ દીકરાની હાથા જોડી કરી અને મારી માં પાંસડી દગાવડીને મુઠી કોણકો આપ્યો. તેથી બાપનો દીકરો કરશન, તેથી નોખો. મારી નાચ એની શેષ લઈ ને એક લઈ અને હાલી નીકળી મારી નાચ, હાલતા હાલતા કરશન દાદા ને કીધું અને એમના ઘેરે ઘેરે કાવી જોશી ને કીધું કે નાણી આવી તો દેવી ને ખબર આવી, દેવી ખાઈ જાય કે ખાઈ જાય કે હા. તેથી એનો ઉજવો વ્યવહાર લેવા કરશન દાદા અને બે જણા અહીંયા આવ્યા. બાપ બાપ તો તું મારો છો, પણ શ્યામલા ને અવલમાં રાખીને તે ખબર આવી તો મારો ઉજવો વ્યવહાર લીધો. નાની દાદાએ ઉજવો વ્યવહાર લઈ દીધો, બે જણા હાલી ગયા. હાલતા હાલતા કેસે દેવીએ બહુ ખાધું છે. દેવીનો વ્યાર ન રખાયો, જડા દીઠ થી કાઢી નાખે. માણસ નો વ્યાર હોય તો હાલે, પણ દેવી હારે જો વ્યાર કર્યો ને તો એના મૂળિયા કાઢી નાખે ઠામુકા. પેટલી માથે માથા પીડ્યા છે, એની માથે રોટલ્યું છે, માથે દીવો જગે છે અને માટીના જે પ્યાડા છે ને પ્યાડા એની માલપા એ ભોકડાના શાક સડે છે. આવું કીધું. કૃપાશંકર દાગર એનું નામ. એની ફોજ લઈ અને હરિ દાદા પગી પહે આવ્યા. હરિયા હાલ કે આજ આ દેવી પૂજકે દેવને જમાડ્યા ના જવું છે. અરે બાપુ કે ના શું જવું છે, એમને મીઠા દિવસ કર્યા હોય આપણે ન જવાય. આવા તડકાનું જવાય તા નાગરને ખબર પડી કે આમાં તારો ભાગ લાગે, કાંઈક વાંટો તને મળતો લાગે છે. આ હરિ દાદાને લઈને આવ્યા પણ હરિયા જા તું જોઈ જો શું છે એમાં. પેડલી માથે સરા ફરેલા સરાને જામ ઉઘાડી, આમ જે ઉઘાડીને જોયું ને તા સરાના નાળિયોર બની ગયા. પ્યાડું સરતું પ્યાડાની માલિકા આમ જોયું ને તા શાકના બદલે સોખા થઈ ગયા. કાંઠામાં સોખા સો ગયા. બાપુ આ તો સોખા છે નામ ના આવ્યો કે હે કે હા. તારે નાગરો અહીંથી હાલી નીકળ્યા અને નાતીલા જેટલા હતાણા હતા ને એ પછી બહાર નીકળ્યા અને મારી દેવી સીધી મારા બાપ નાણિયા પાસે બોલી હો.
ખમા મારી નાચને ખમા મારી વસતીને સાડીએ સાડી દિવોલિયાની જગત નો ઇતિહાસ મિત્રો દેવી ની છે પણ આપણે ફરી ગયા છીએ આપણે તેની ક્યાં હતા અને ક્યાં શી હતા અને પછી ક્યાં જવાના છે આપણું કઈ ઠેકાણું નથી પૂર્વની કમાણી છે ને ત્યાવડી દેવીને જગતની માલિકો આપણને ધલમ આપ્યો છે એ મનુષ્ય દેહ મળ્યો અને મનુષ્ય દેહની માલિકા આવી મારી ગણેલ નાચની માલિકા મારી દેવીના ગુણ સાંભળે છે બાપ તેની મારી પાવાની દેવી મારી માં દગાવડી મારી માં પાસડી બોલી બાપ સાડી અને સીમાડા બાર મારું અને નાગરો નું ગીત કાઢું મારા હરિયા મારું પુણ્ય રાખી મારી હરિદાદા જે પૈકી હતા ને એ પેટના પાસા હતા મારું પુણ્ય રાખ્યું ને એક ના જો એકાશી નો કરી દઉં ને તેની મને પાંચડી બગાવડી ખાતે ખોટ લાગે જા તા મારી નાચ બોલી કે મારી બીજી તો સાંભળ્યું શાકના સોખાઈ ગયા દીતે તે કાજ્યું નાગરો પણ ત્યાં આ નાચન વસ્તી ને ખમા કીધી તું જોતો ખરી નાણી નો સામનો બેસી કે માંગો મારી નાચ તેથી દેવી એ ન કીધી પણ નાચે માંગ્યું કે સામલા નો હાથ દેતો કે તથાસ જા સામલા નો હાથ આપું એક નાળે તો માનજે કે નાણી પાસે ને પાસે જગાવડી ખાધ જા એટલે કીધું છે કે આ જગતની માલિકા વ્યવહાર તો બધી જગ્યાની માલિકા હોય આપણી જગ્યાની માલિકા છે પણ મારી માં પાંચડી દગાવડી શું કે ભાવ તૂટી ગયો મારી નાચ્યા ભાવ તૂટી ગયો આ દેવી ને મળ્યા
દગાવડી મારા બાપ મોહનિયા પાસે ખોખલાનો મોરલો થઈ અને એકથી આ જગ્યાની માઈ પર મારો બાપ સાંભળો મારો બાપ જામલો મારો બાપ મોહનિયો ખોખલાનો મોરલો થઈ ટહુકારો કર્યો મારી નાતે હાંભળ્યું બધાએ હાંભળ્યું એટલે હું કીધું એ મોર બોલો હવે ગલાલ તમે નાખો ને એટલે અમારે શું થાય છે હું તમને કહી દઉં કાં તો ગળું બેસી જાય કાં તો કાન પાક આંખમાં પડે એટલે બીજું કઈ નથી અને આમાં કોઈ હાદુલા સિંહ હશે હાદુલા સિંહ હશે સિંહ ઈ સિંહના સિંહ જ રહેશે પણ સિંહના સિયાળિયા નહીં થાય એટલે કઈ 5 રૂપિયા આપ્યા ને વાપરજો આમાં દેવીના નામમાંથી એટલે જો તમારા નામમાંથી જીહણ જીહણ યોગ કહ્યું એ સિંહ તો સિંહ કહેવાય એ આવા સિંહ તો સિંહ કહેવાય અરે સિંહ તો સિંહ કહેવાય સિંહ કાઈ હાકવે બંધાઈ ના આ મારો હાદુલો સિંહ હા પરિવાર મટુનો પરિવાર Oh.
હાથમાં લેખણ લઈ એની વસ્તીના ઝીણા 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 લેખ કેવા લખે હે જીવા લખજે લેખ માડી લખજે તારા હાથે હે જીવા લખજે લેખ માડી લખજે તારા હાથે મેં તો સોવી દીધું જીવન તારી માથે હે બાપાજી હજુ એમનો થોડોક ઇતિહાસ બાકી છે પણ તમારી મોજમાં રહેવું અને ફાવે તે દેવું જે તમે આપો તમારે લાલુભાઈ 501 રૂપિયો દઈને મગલાણાના રખા દાદાનું અને લીમડા વાળાના રખા દાદાનું જીવની બોલાવે છે ભાવથી પ્રેમથી એને વધાવજો અમારે જય